વિદ્યાર્થી મિત્રો પેપર સેટ નંબર 3 અને પ્રશ્ન ક્રમાંક 28 રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો। આપણો પ્રશ્ન છે એ જમીન વિશેનો છે, તે આપણે સૌથી પહેલા તો યાદ આવી જાય કે આપણું ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો એની અંદર IUCN નામની જે સંસ્થા છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નામની સંસ્થાએ ભારતની જમીનના 8 પ્રકારો પાડ્યા, એમાંની એક જમીન એટલે રણ પ્રકારની જમીન, આપણે જેને ડેઝર્ટ કહીએ છીએ। તો અહીંયા મેં સરસ મજાનું એક પિક્ચર મૂક્યું છે કે જે વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણ કચ્છની અંદર આપણે રણોત્સવ ઉજવાય છે, તો એ રણ સાથે જોડીને આપણે આ પ્રશ્નને યાદ રાખીએ તો રણ પ્રકારની જમીન છે એ કેવી હોય, તો એના માટેના આપણે 4 મુદ્દાઓ લખવાના થતા હોય। તો સૌથી પહેલો મુદ્દો લઈએ तो खास करीने आ प्रकारनी जमीन छे ए भारतमां राजस्थान, हरियाणा अने दक्षिण पंजाबना शुष्क क्षेत्रोमां आवेली छे। पहलो मुद्दो बरोबर राजस्थाननी अंदर आवेली छे, एवी रीते हरियाणाना अमुक विस्तारोमां आवेली छे अने दक्षिण पंजाबना शुष्क क्षेत्रो ज्यां वरसादनुं प्रमाण नहीवत छे, ओछुं छे, ए क्षेत्रोने तमे शुष्क क्षेत्रो कही शको छो। गुजरातमां आ जमीन जोवी होय तो खास करीने कच्छ अने सौराष्ट्રના કેટલાક વિસ્તારોમાં આ જમીન છે। આપણે એટલે જ અહીં કચ્છનો એક સરસ મજાનો ફોટોગ્રાફ તમને રાખી દીધો કે જેના કારણે તમને સીધું યાદ આવી જાય કે આપણે ત્યાં રણ પ્રકારની જમીન કચ્છમાં છે। જોઈએ એના લક્ષણોની વાત કરીએ તો આ જમીન છે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, એમાં રેતીનું પ્રમાણ વધુ હોય। આપણે ખ્યાલ છે જમીનના પ્રકાર હોય તો એક માટીયાળ જમીન હોય, એક કાપાળ જમીન હોય ને એક રેતાળ જમીન હોય। तो रेतीનું प्रमाण વધુ એવી જમીનને આપણે રેતાળ જમીન કહીએ છીએ। તો આ રેતાળ જમીન છે અને ફળદ્રુપતાનું પ્રમાણ કેવું છે એનું ઓછું હોય છે, બરોબર। ચિત્રની અંદર આપણને ડેઝર્ટ પણ બતાવ્યું છે અન્ય, બરોબર। કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા, અહીંયા ક્ષારોનું પ્રમાણ વધુ હોય એટલે યાદ રાખશું ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ, કારણ કે જૈવિક દ્રવ્ય નથી એટલે તો ફળદ્રુપ નથી। જ્યાં જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો હોય તો જમીન ફળદ્રુપ હોય, પરંતુ આ તો રણ છે, રેતી મિશ્રિત જમીન છે એટલે એમાં ક્ષારકણો વધુ હોય છે એટલે ખારાશવાળી જમીન હોય છે। સિંચાઈની સગવડ થઈ છે ત્યાં, ખાસ કરીને એના પાકોની વાત કરીએ તો જુવાર અને બાજરીના પાક આ પ્રકારની જમીનમાં લઈ શકાય છે। રેતી મિશ્રિત જમીનમાં કેવા પાકો લઈ શકીએ આપણે? જુવાર અને બાજરીના પાક, બરોબર। અહીંયા 2 ગુણના પ્રશ્ન માટે 4 મુદ્દાઓ ઇનફ છે।